નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતના યુટ્યુબ વિડીયો લેક્ચરમાં હું દીપકભાઈ મારું તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7નું ચિત્ર પદાની 1 એ પ્રકરણ ભણવાના છીએ, એટલે કે ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો. પણ આની પહેલાં દરેક વિદ્યાર્થીઓને મારી એ નમ્ર વિનંતી છે કે તમને આગળના વિડીયો એ મળી રહે એ માટે તમે તમારા મોબાઈલમાં આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને અન્ય વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચી શકે. બરાબર, તો દરેક વિદ્યાર્થી મિત્રોને મારી આ નમ્ર વિનંતી છે કે તમે આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પ્રકરણ તરફ એ આગળ વધીએ. સ્ત્રીલિંગ નામ ચિત્રપદાની 2. સ્ત્રીલિંગ નામ. હવે આપણે કેટલીક વસ્તુઓના સ્ત્રીલિંગ નામો એ સંસ્કૃતમાં જોઈશું. આપણે કેટલીક વસ્તુઓના સ્ત્રીલિંગ જે નામો હોય એ સંસ્કૃતમાં જોઈશું, જે અહીં ચિત્રપદાની 2માં આપેલા છે. અહીં જે શબ્દોના અંતે આ પ્રત્યય લાગે તેને આકારાન સ્ત્રીલિંગ, તથા જે શબ્દને અંતે ઈ અથવા ઈ પ્રત્યય લાગે તેને ઈ અથવા દીર્ઘ ઈકારાન સ્ત્રીલિંગ શબ્દો કહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે આ વાતને સમજી ગયા હશો. બરાબર, તો હવે આપણે સ્ત્રીલિંગ નામો જોઈએ. ઉદાહરણ તરીકે નૌકા, નૌકા એટલે કે હોડી. તો હોડી કેવી, તો કેવું પૂછવામાં આવે તો એ સ્ત્રીલિંગ. ત્યારબાદ છે સમાજણી, સમાજણી એટલે કે સાવરણી. તો સાવરણી કેવી, તો એ પણ સ્ત્રીલિંગ નામ છે. ત્યાર પછી રંધ્રિકા, સંસ્કૃત શબ્દ છે પંચ. તો અહીંયા પંચ છે એ પંચ મશીન છે, તો અહીંયા એ પણ સ્ત્રીલિંગ નામમાં આવે છે. ત્યારબાદ માપિકા એટલે કે ફૂટપટ્ટી. તો ફૂટપટ્ટી કેવી, તો અહીંયા માપિકા એ શબ્દ પણ સ્ત્રીલિંગ નામમાં આવે છે. ત્યારબાદ યોજિની એટલે કે સ્ટેપલર. તો યોજિની સ્ટેપલર એ પણ સ્ત્રીલિંગ નામમાં આવે છે. હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પત્ર પેટિકા એટલે કે ટપાલ પેટી. તો ટપાલ પેટી છે વિદ્યાર્થી મિત્રો, એ પણ સ્ત્રીલિંગ નામ ધરાવે છે. તો અહીંયા ને પત્ર પેટિકા કહેવાય. ત્યાર પછી વૃક્ષશાસિકા એટલે કે ખિસકોલી. તો વૃક્ષશાસિકા ખિસકોલી એ પણ સ્ત્રીલિંગ નામ છે. ત્યારબાદ અહીંયા અગ્નિ પેટિકા એટલે કે માચિસ બોક્સ, અથવા આપણે એને માચિસ અથવા કાંડી શબ્દ એ પરયોજતા હોઈએ છીએ. ગુજરાતી શબ્દમાં બાકસ શબ્દ પણ કહેતા હોઈએ છીએ. ત્યારબાદ નિસરણી એટલે કે નિસરણી. તો નિસરણી છે ચડવા ઉતરવા માટે, નિસરણી એ કામ લાગતી હોય, તો સંસ્કૃત ભાષામાં એને નિસરણી કહેવામાં આવે છે. ત્યારબાદ કપડાં સીવવા માટેની સૂઈ, એને સંસ્કૃત ભાષામાં સૂચિકા એ શબ્દ કહેવામાં આવે છે. બરાબર, ત્યારબાદ છે જપમાલા એટલે કે જપ માટેની માળા, જપ કરવા માટેની માળા, એટલે સંસ્કૃત ભાષામાં તેને જપમાલા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બરાબર, અને વિડીયો જોવા બદલ દરેક વિદ્યાર્થીઓને આભાર. થેન્ક યુ.